લોઅર ફંજાઈ અને હાયર ફંજાઈ નો તફાવત આપણે જોઈએ. લોઅર ફંજાઈ છે એનું માયસીલિયા આપણને કોએનોસિટિક જોવા મળે છે, એમાં એક કરતા વધારે ન્યુક્લિયાઈ આપણને જોવા મળે છે. જ્યારે હાયર ફંજાઈ ની અંદર આપણને રેગ્યુલર સેપ્ટેશન જોવા મળે છે, જેમાં આપણને એક પૂરેપૂરો વિકસિત થયેલો ફંગલ સેલ જોવા મળે છે. ઓકે, આ છે લોઅર ફંજાઈ અને આ છે હાયર ફંજાઈ. ઓકે, હવે આ ફંજાઈ છે એમાં એક બીજો આપણને ડિફરન્સ એ જોવા મળે છે કે જ્યારે એની કોલોની ડેવલપ થાય છે ત્યારે લોઅર ફંજાઈ છે યુઝવલી ફિલામેન્ટસ ગ્રોથ આપે છે, જ્યારે હાયર ફંજાઈ નો ગ્રોથ કાં તો વેલ્વેટી હોય છે અથવા તો ગ્રેન્યુલર હોય છે. તો આટલો એક ડિફરન્સ છે લોઅર ફંજાઈ અને હાયર ફંજાઈ નો. બીજું આપણે આના એક્ઝામ્પલ લઈએ તો પણ અલગ અલગ ક્લાસીસ આપણને જોવા મળે છે. લોઅર ફંજાઈમાં પિક્ચેડિયોમાયસિસ, રાઇબોમાયસિસ વગેરે આવે છે, જ્યારે હાયર ફંજાઈમાં એસ્કોમાયસિસ, ન્યુટ્રોમાયસિસ અને બેસિલિયોમાયસિસ આવે છે. તો આ ડિફરન્સ આપણે ખૂબ યાદ રાખવાનો છે, કેમ કે જ્યારે પણ આપણે ફંજાઈ આઈડેન્ટિફાઈ કરીએ છીએ બાળકો ત્યારે આપણે આ વસ્તુ ખાસ ચેક કરવાની છે. સૌથી પહેલું આપણે જોવાનું છે કે માયસેલિયા છે એમાં સેપ્ટા છે કે નથી.